નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ બે વિષય ગણિત ગમ્મત પૂર્ણાવર્તન ભાગ એક પાઠ ચાર દસ દસની ગણતરી. અગાઉ આપણે દસ દસની ગણતરી પાઠ ભણી ગયા, એ વિશે આપણે અભ્યાસ કરી ગયા. તો આજે આપણે પૂર્ણાવર્તન કરીશું, પાઠ ચારનું પૂર્ણાવર્તન કરીશું. તો આપણે જોઈશું પાઠ ચારમાં પીલું અને ચાલાક શિયાળ એ વાર્તા આપણે પાઠ દરમિયાન આપણે સાંભળી હતી ને, પણ આજે આપણે ફરીથી પૂર્ણાવર્તનમાં એ વાર્તા સાંભળશું. તમે શાંતિથી તમારું પુસ્તક ખુલ્લું રાખીને તમારે વિડીયો જોતું જવાનું અને પુસ્તક પણ બાજુમાં તમારે રાખવાનું છે. હું તમને પીલું અને ચાલાક શિયાળની વાર્તા કહું, એ તમારે શાંતિથી સાંભળવાની છે, બરાબર ને? તો આપણે પીલું અને ચાલાક શિયાળ એ વિશે વાર્તા કહીશ. ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા પીલું હતા. ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા બધા પીલું હતા. પીલું કોને કહેવાય? મરઘીના બચ્ચાને શું કહેવાય? પીલું કહેવાય. મરઘીના બચ્ચાને પીલું કહેવાય, એ આપણે સામાન્ય જ્ઞાનમાં આવે છે. પ્રાણીઓ, પક્ષીઓના બચ્ચા, પ્રાણીઓના બચ્ચા, એમાં તમને આવે છે બચ્ચાઓ, કે મરઘીના બચ્ચાને શું કહેવાય? પીલું, બરાબર. તો ખેતરમાં ઘણા બધા પીલું હતા. એક દિવસ ચાલાક શિયાળ નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા. ચાલાક શિયાળ, ચાલાક એટલે હોશિયાર, હોશિયાર શિયાળે નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા. તે દિવસથી તે પીલુઓને રોજ ચોરીને ખાવા લાગ્યું. તેને નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા એટલે ત્યારથી, તે દિવસથી તે પીલુઓને રોજ ચોરીને ખાવા લાગ્યું. ટીકલુને તેની જાણ થઈ. ટીકલું હતી એને તેની જાણ થઈ ગઈ. ટીકલું ખેડૂતને એની જાણ થઈ ગઈ. તેને શિયાળને પૂછ્યું. તેને કોને પૂછ્યું? શિયાળને. કેમ કે પીલુઓ ચોરીને ખાવા લાગ્યો શિયાળ, એટલે તેને ટીકલું ખેડૂતને ખબર પડી ગઈ. પીલુઓ ઓછા થવા લાગે એટલે તમને પણ ખબર પડી જાય, એટલે ટીકલું ખેડૂતે શિયાળને પૂછ્યું, એ તું મારા પીલુઓ ખાય છે? ટીકલું ખેડૂતે શિયાળને પૂછ્યું, તું મારા પીલું ખાય છે? એવો પ્રશ્ન પૂછે છે, તું મારા પીલુઓ ખાય છે? ના દોસ્ત, શિયાળ શું કહેવા લાગ્યો? ના દોસ્ત, હું તારો મિત્ર છું, કે હું તારો ભાઈ બનશું, મિત્ર છું. હું કેવી રીતે તારા પીલુઓ ખાઈ શકું? શિયાળ કહેવા લાગ્યો કે હું તારો મિત્ર છું, હું કેવી રીતે તારા પીલા ખાઈ શકું? એવું કહે છે, ખોટું બોલે છે. શિયાળ જ પીલું ખાઈ જતો હતો, પણ શિયાળ માનવા દેતો નથી કે હું તારો મિત્ર છું, હું ક્યાંથી કેવી રીતે તારા પીલું ખાઈ શકું? ટીકલુએ રોજ સવારે અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું. ટીકલું ખેડૂતે રોજ સવારે અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું, પરંતુ પીલુઓ અહીં તહીં ફરતા હતા. પીલુઓ આજુબાજુ, અહીં આજુબાજુ ગમે ત્યાં અહીં તહીં ફરતા હતા. અહીંયા હોય કે ત્યાં બાજુમાં હોય કે ગમે ત્યાં ફરતા હતા. તેને કહ્યું, તું, હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ. તેને કહ્યું, ટીકલુએ કહ્યું, હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ. આપણે દસ દસની ગણતરી કરવાની, એટલે દસ
આને કીધું કે હું 10 પિલ્લુને એક ટોપલીમાં મૂકીશ. એક ટોપલી એટલે 10 પિલ્લુ, બે ટોપલી એટલે 20. 10-10ની ગણતરી કરતું જવાનું. પાઠનું નામ જ 10-10ની ગણતરી, એટલે 10-10માં જ આવશે. તો 10-10 પિલ્લુઓને એક ટોપલીમાં મૂકીશ અને તેમને ગણીશ. પછી જો એક પણ પિલ્લું ઓછું થશે તો શિયાને મોટો ઠપકો આપીશ. ટીકલુએ કહ્યું કે 10 પિલ્લુઓને એક ટોપલીમાં મૂકીશ અને તેને ગણીશ. જો એમાંથી એક પણ પિલ્લું ઓછું થશે તો હું શિયાને ઠપકો આપીશ, ધમકાવીશ, બોલીશ. ઠપકો આપીશ એટલે બોલીશ, બરોબર? તો સવારમાં તેને બધા પિલ્લુઓ ગણ્યા. સવારમાં ટીકલુએ બધા પિલ્લુઓ ગણ્યા. 10 પિલ્લુની એક એવી કેટલી ટોપલી છે? તમને ચોપડીમાં ટોપલીઓ દેખાશે કે બધા મળીને કુલ કેટલા પિલ્લુઓ હતા, કેટલા પિલ્લુઓ છે એ આપણે જોવાનું છે. તો કુલ કેટલી ટોપલીઓ પિલ્લુ છે, બધા મળીને કુલ કેટલા પિલ્લુઓ હતા એ આપણે જોવાનું છે. 10 પિલ્લુની કેટલી એક એવી કેટલી ટોપલી છે? તમને પુસ્તકમાં ચિત્ર બતાવ્યું છે કે 10 પિલ્લુઓની એવી કેટલી ટોપલી હતી? 5. કેટલી હતી? 5 ટોપલી હતી. તો બધાએ બધા મળીને બીજા અલગ કેટલા હતા પિલ્લુઓ? કેટલા હતા? 1, 2, 3, 4. 4 અલગ હતા, 4 પિલ્લુઓ અલગ હતા. તો બધા મળીને કુલ કેટલા પિલ્લુ થાય? 5 ટોપલી હોય, 5 ટોપલીમાં કેટલા હોય? 50 વત્તા 4. 50 વત્તા 4 50 સાપ્યા. ચોપડીમાં તમે જોજો, ધ્યાન આપજો. 50 વત્તા 4 બરાબર કેટલા થાય? તો કુલ કેટલા પિલ્લુ હતા બધા થઈને? 5 ટોપલીઓ હતી અને 4 પિલ્લુ છૂટા હતા. એટલે 50 વત્તા 4 બરાબર કેટલા થાય? 50 ને 4 કેટલા થાય? સરવારો તમને મેં શીખવાડ્યો એટલે હવે આવડતું જશે તમને. 0, 4 તો 4 આવશે અહીંયા, 5 ના 5. આપણે અહીંયા સરવાળાની નિશાની એટલે સરવાળો કરવાનો, ઉમેરવાના છે. 50 ને 4 કેટલા થાય? 51, 52, 53 ને 54. તો 54 થાય. બધા કુલ મળીને કેટલા પિલ્લુ થયા? 54. પછી 10 પિલ્લુની એક એવી 4 ટોપલી છે. પછી ગણ્યા સાંજે. સાંજે ફરીથી પિલ્લુ ગણવામાં આવ્યા તો કેટલા પિલ્લુઓ રહ્યા? તો આપણને નીચે ચિત્ર આપ્યું છે, ચોપડીમાં જોજો. ચોપડીમાં ધ્યાન આપવાનું છે તમારે. મેં ચોપડીનો ઉપયોગ કર્યો નથી પણ તમારે ચોપડીમાં ધ્યાન આપવાનું છે. ઉપરનું ચિત્ર પહેલાં જોઈએ, એમાં 5 ટોપલી હતી અને 4 છૂટા હતા પિલ્લું. અને નીચેલામાં જો સાંજે સવારે ગણ્યા તો 5 ટોપલી હતી અને સાંજે તેને ફરીથી ગણ્યા તો કેટલી ટોપલી રહી? 4. પિલ્લું ફરીથી સવારે એટલે સાંજે ગણ્યા, સાંજે ફરીથી ગણ્યા, સાંજે તેને બધા ફરીથી ગણ્યા, આ બધા સાંજે ફરીથી ગણ્યા તો કેટલી ટોપલી રહી? 4. ફરીથી ગણ્યા તો 4 ટોપલી છે. તો એક ટોપલી ઓછી થઈ રહી. 5 ટોપલી હતી એમાંથી 4 ટોપલી રહી, 50 ના 40 થઈ ગયા. પછી તેમાં કુલ ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા પિલ્લું છે તો 40 અને 3 પિલ્લું બાકી રહ્યા, છૂટતા 3 રહ્યા, 3 આપેલા છે. અને 4 ટોપલીમાં કેટલા હોય? તેમાં કુલ 40. 4 ટોપલીમાં કુલ 40 હોય વત્તા 3 બરાબર 40 ને 3 કેટલા થાય? 40 ને 3 41, 42 ને 43 0, 3 તો અહીંયા 3 આવશે. 4 ના 4
ચાલીસ ને ત્રણ તેતાલીસ પીલું છે. તમે ટોપલીમાં ગણી જોજો, ચાલીસ ને ત્રણ કેટલા થાય? તેતાલીસ પીલું રેમ. સવારે ગણ્યા જ્યારે પીલું, ત્યારે 54 પીલું હતા, અને સાંજે પીલુઓ ગણ્યા તો 43 પીલુઓ રહ્યા. તો હવે આપણે 54 એમાંથી બાદ બાકી ગણ્યા, બાદ બાકીનું નિશાન છે, એમાંથી આપણે આ 43 પીલુઓ બાદ કરવાના છે. એટલે કેટલા પીલું શિયાળ ખાઈ ગયું? તો અહીં આપણે 43 કરીશું. કેટલા કરીશું? 43. 54માંથી 43 બાદ કરવાના છે. તો કેટલા પીલું શિયાળ ખાઈ ગયું? તો આપણે હવે અહીંયા બાદ બાકી કરીશું. તો તમને અહીં બાદ બાકી હું તમને શીખવાડીશ, છે તમને આવડતી જશે, પણ તોય ફરીથી હું તમને અહીંયા ગણાવશું. બરાબર, શિયાળમાંથી ત્રણ જાય તો કેટલા રહે? 4 લીટા કરવાના, ને એમાંથી ત્રણ કાપવાના એટલે કેટલા વધે? 1 આવે. અને 5માંથી 4 કાપવાના એટલે 1 આવે. તો 11 પીલું શિયાળ ખાઈ ગયું. કેટલા ખાઈ ગયું? 11 પીલું શિયાળ ખાઈ ગયું. 10 10 ના જૂથ બનાવો તથા દશક અને એકમ લખો. આપણે અહીંયા 10 10 ના જૂથ બનાવવાના છે, અને એકમ અને દશક લખવાના છે. શું કરવાનું છે? દશક અને એકમ લખવાના. તો આપણને એક નંબર જોઈએ, એક નંબર જોઈએ. એમાં 10 ના જૂથ બનાવો અને દરેકના દશક અને એકમ લખવાના છે. આપણે હેડિંગ વાંચ્યું. તો એક નંબરમાં કેટલા લીટા આપ્યા છે, આ કેટલા આગળ વધતી આપી છે એ જોઈએ. જે લીટા કર્યા છે એ આપણે જોઈએ. તો પહેલાં ગણીશું કેટલા છે. મેં લખી તો દીધા છે, તો આપણે ફરીથી ગણી જોઈએ કે સાચું છે કે ખોટું, ટીચરે સાચા લીટા કર્યા કે ખોટા એ આપણને ખબર પડી જાય. બરાબર, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તો આપણે 13 લખેલા છે. આવી રીતે ગણીને આપણે અહીંયા નીચે 13 લખવાના છે, અને અહીંયા દશક અને એકમ લખવાના છે. તો આ 13માં દશક કોને કહેવાય અને એકમ કોને કહેવાય એ આપણે અગાઉ ભણ્યા હતા. 10 10ની ગણતરીમાં એકમ દશક આપણે શીખી ગયા હતા, એટલે તમને ખબર છે કે એકમ કોને કહેવાય અને દશક કોને કહેવાય. તો પહેલાં આવશે એકમ અને દશક. ત્રણ છે આ 13માં, 13માં 3 છે એ આ એકમ છે, અને આ 1 છે એ દશક છે. જ્યારે 3 એકમમાં છે તો એકમની સ્થાન કિંમત કેટલી થાય? 3 એકમમાં છે તો 3ની સ્થાન કિંમત 3 જ થાય. એકમમાં 3 છે તો 3ની સ્થાન કિંમત 3 જ થાય, તો એકમમાં 3 આવે. અને દશકમાં 1 છે, દશકમાં 1 છે તો દશકમાં 1ની સ્થાન કિંમત કેટલી થાય? તો દશકમાં 1ની સ્થાન કિંમત 10 થાય. કેટલી થાય? 10. 10 ને 3 13, 10 ને 3 13 થઈ જાય. 10 અને 3નો સરવાળો કરો એટલે 13 થાય. 10 વત્તા 3 બરાબર 13 થાય. કેટલા થાય? 13 થઈ ગયા. બરાબર, ખબર પડી તમને? એકમ દશકમાં ખબર પડી તમને એકમ કોને કહેવાય અને દશક કોને કહેવાય? જમણી સાઈડથી આપણે એકમ દશક, આપણે એકમ અને દશક જ ભણવાનું છે. બીજા ધોરણમાં તમારે આગળ ભણવા જશો ત્રીજા ધોરણમાં, એટલે તમારે એકમ દશક 100 આવશે. પછી ચોથા ધોરણમાં જશો એટલે એકમ દશક 100,000. જેમ આગળ જશો એમ તમારે એકમ દશક 100,000 10,000 એવી રીતે તમારે આગળ આવશે ભણવાનું. તો આપણે બીજા ધોરણમાં એકમ અને દશક ભણવાના છે. બે નંબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 કેટલા છે? 17.
કેટલા છે? 17 છે. ફરીથી તમારે ગણી શકો છો. ભૂલ લાગતી હોય તો તમારે ફરીથી ગણવાનું અને પછી અહીંયા લખવાના. જેટલા થતા હોય 17 હોય તો 17, 16 અમુકને ગણવામાં ભૂલ પડતી હોય છે તો ફરીથી ગણી જોવાનું કે સાચું છે કે ખોટું, એ આપણે જોઈ લેવાનું. 17 થયા તો અહીંયા 17 લખીશું. તો 17માં એકમ કયો કહેવાય અને દશક કયો કહેવાય એ આપણે જોઈએ. તો અહીંયા 17 છે. તો 17માં આ 7 છે અને એકમ છે. 7 છે, એકમ છે અને 1 છે દશક છે. 1 છે દશક છે, એકમ અને દશક. તો આપણે એ લખવાના છે, એકમ અને દશક લખવાના છે ને. પહેલાં અહીંયા આપણે આ 10 લીટા કર્યા અને અહીં તૈયાર કર્યા તો પહેલાં એકમમાં કેટલા છે? 7 છે. તો અહીં આપણે 7 લીટા કરવાના. 1, 2, 3, 4, 5 અને 7. તો અહીંયા આપણે એકમમાં લખીશું 7 અને દશકમાં કેટલા છે? 1. તો એના કેટલા લીટા થાય? 10. 1 દશકમાં એટલે એના 10 થાય. દશકના સ્થાન કિંમત 10 થાય એટલે અહીંયા 10 લીટા કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો દશકમાં 1ની સ્થાન કિંમત 10 થાય એટલે અહીંયા 10 લખીશું. 10 ને 7 કેટલા થાય? 17. 10 ને 7 કેટલા થાય? 17. 10 વત્તા 7 0 7 તો 7, 1 નો 1 કેટલા થયા? 17 આવી ગયા. એવી રીતે 10 વત્તા 7 એટલે 17 થાય. 3 નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. કેટલા થયા? 21 થયા. કેટલા થયા? 21. તો 21 લખેલા છે ટીચરે, એ તમારે જોવાનું. કેટલા થયા? 21. તો 21માં એકમ કયો છે અને દશક કયો છે એ આપણે જોઈએ. પહેલાં આગળ સમજ્યા એટલે તમને ખબર પડી જશે કે આમાં એકમ કયો છે. તો 21 આપ્યા છે. 21માં આ 1 છે એકમ છે, 1 છે એકમ છે અને આ 2 છે શું છે? દશક છે. 1 એકમમાં છે અને 2 દશકમાં. 2 દશકમાં છે તો 2ની સ્થાન કિંમત કેટલી થાય? અને 1ની એકમમાં છે તો 1ની સ્થાન કિંમત કેટલી થાય? આગળ શીખવાડ્યું, બોલો તમને આવડતું તમે બોલી શકો છો કે 1ની સ્થાન કિંમત કેટલી થાય એકમમાં છે અને 2 દશકમાં છે તો 2ની સ્થાન કિંમત કેટલી થાય? એ તમને હવે તો આવડી જ ગયું હશે. મેં તમને કીધું હતું પહેલાં જ કે દશકમાં 1 હોય તો 1ની 10 થાય, 2 હોય તો 20 થાય, 3 હોય તો 30 થાય એની સ્થાન કિંમત, 4 હોય તો 40 થાય, 5 દશકમાં હોય તો 50 થાય, 6 દશકમાં હોય તો 60 થાય, 7 દશકમાં હોય તો 7ની સ્થાન કિંમત 70 થાય, 8 દશકમાં હોય તો એની સ્થાન કિંમત 80 થાય, 9 દશકમાં હોય તો 9ની સ્થાન કિંમત 90 થાય. બરાબર? એમ એકમમાં 1 હોય તો 1 જ આવે, 2 હોય તો 2, 3 હોય તો 3, 4 હોય તો 4 એની સ્થાન કિંમત એવી રીતે થાય. એ તમારે ભૂલવાનું નહીં. દશકમાં 1ની 10 થાય, 2ની 20 થાય એટલું તમારે યાદ રાખવાનું એટલે ખબર પડી જાય. એકમમાં તો જે સંખ્યા હોય એ જેની સ્થાન કિંમત આવે, 7 હોય તો 7, 8 હોય તો 8 હોય. બરાબર? એ તમારે યાદ રાખવાનું છે. બરાબર? એટલે તમને એકમ દશકમાં ભૂલ થશે નહીં, ભૂલ થશે નહીં. તો આમાં એકમમાં 1 છે તો 1ની સ્થાન કિંમત કેટલી થાય? 1 જ. તો અહીં આપણે 1 લીટું કરીશું અને અહીંયા લખીશું 1, અહીંયા લખીશું 1. તો અહીંયા દશકમાં કેટલા છે? 2. તો 2ના કેટલા થાય? 20. તો અહીંયા આપણે લખીશું 20.
તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 આ 10 થયા 1 2 3 4 5 6 7 8 9 ને 10 આવી રીતે 10 10 20 થઈ ગયા 10 ને 10 20 બે વાર કરવા પડે 10 10 તો 20 થાય બરાબર 20 વત્તા 1 એટલે કેટલા થાય 20 વત્તા 1 બરાબર કેટલા થાય 21 કેટલા થાય 21 કેમ કે 0 1 તો 1 2 ના 2 20 વત્તા 1 બરાબર 21 કેટલા થાય 21 4 નંબર કેટલા 7 નંબર આવ્યા આપણે કયો નંબર આવ્યા 4 નંબર 4 નંબરમાં આપણે પહેલાં ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 અને 32 કેટલા થયા 32 તો આપણે એ લખીશું 32 તો 32માં 2 એકમમાં છે કે દશકમાં તો 2 એકમના સ્થાનમાં છે જ્યારે 3 દશકના સ્થાનમાં છે એ 2 છે એકમના સ્થાનમાં છે અને 3 દશકના સ્થાનમાં છે તો 2ની એકમમાં કેટલી સ્થાન કિંમત થાય 2 થાય કેટલી થાય 2 જ્યારે 3 દશકમાં છે તો 3ની સ્થાન કિંમત કેટલી થાય દશકમાં છે એટલે 30 થાય કેટલી થાય 30 થાય મેં તમને કીધું હતું કે 3 દશકમાં તો 30 થાય ચાર હોય તો 40 થાય બરાબર તમને ખબર પડી જઈ હશે તો 2ની આપણે જોઈએ એકમમાં કયા કઈ સંખ્યા આવશે 2 તો 2 બે એકમમાં છે એટલે 2ના 2 જ આવશે અહીંયા આપણે 2 લીટા કરીશું અને 3 દશકમાં છે તો દશકમાં 3ની સ્થાન કિંમત કેટલી થાય 30 તો 30 કરવાના છે આવી રીતે 30 લખવાના છે આપણે હવે 3 આવી 10 કરી આમ કરી તો ચાલે એ 10 10 એવા લીટા કરવાની જરૂર નથી આવી રીતે 10 10 કરી દો તો ચાલે બરાબર 1 2 ને 3 10 20 ને 30 31 32 થઈ ગયા આપણે 30 વત્તા 2 બરાબર કેટલા થાય 30 વત્તા 2 બરાબર કેટલા 0 અને 2 એટલે 2 આવે 3ના 3 આ 0 છે એ 2ની ઉપર છે 0ની નીચે કેટલા છે 2 છે એટલે 2ના 2 અને 3ના 3 30 વત્તા 2 બરાબર કેટલા થાય 32 થાય બરાબર તમને એકમ અને દશકમાં સમજણ પડી ગઈ હશે સમજણ પડી ગઈ છે 10 10ની ગણતરી કરવાની આવે તો એક ટોપલીમાં 10 10ની સંખ્યા આપણે ગમે તે વસ્તુ ભરવામાં આવે બરાબર એક ટોપલીમાં 10 બે ટોપલીમાં 20 એવી રીતે 10 10ની ગણતરી કરવામાં આવે છે બરાબર તો આપણે હવે અહીં આપણો ભાગ 1 પૂરો થાય છે બરાબર તો આપણે ગણિત ગમતની નોટમાં તમારે હોમવર્ક કરવાનું છે શું કરવાનું છે હોમવર્ક તો હોમવર્કમાં લખવાનું છે પહેલાં તો પાઠ ચાર 10 10ની ગણતરી આવું હેડિંગ મારવાનું અને પછી લેસનમાં લખવાનું છે ભાગ 1 અને લખવાનું 10ના જૂથ બનાવો તથા દશક અને એકમ લખો આવી રીતે 10ના જૂથ બનાવો અને દશક અને એકમ લખો આ તમારે લેસનમાં લખવાનું છે 1 2 3 અને 4 1 2 3 ને 4 આટલું તમારે લેસનમાં લખવાનું છે અહીં આપણો એક ભાગ પૂરો થાય છે નેક્સ્ટ ટાઈમ આવતા પીરિયડમાં આપણે મળીશું આવજો વિદ્યાર્થી મિત્રો